રેલવેની કામગીરીની દરમિયાન જે પાણીની લાઇનમાં છે તે ભંગાણ સર્જાયું છે. કહી શકાય કે જળ એટલે જીવન કહેવાતું હોય છે, પરંતુ જે મોટી માત્રામાં જે પાણીનું વેડફાટ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કેટલાક વિસ્તારો છે જ્યાં લોકોને પાણી નથી મળતું, કે કેટલાક વિસ્તારો છે જ્યાં લોકોને દૂષિત પાણી મળતું હોય છે, પરંતુ આ જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે તેના કારણે આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો કે પંડ્યા જે બ્રિજ છે તેની પાસે મોટી માત્રામાં જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે એ કેટલું યોગ્ય છે, ખાસ કરીને દૃશ્યમાં આપને બતાવીશું. બિલકુલથી આજે રેલવેની જે કામગીરી છે તેના માટે જ આ જે ભંગાણ છે તે સર્જાયું છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય. સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, બુલેટ ટ્રેન હોય, કંઈક ને કંઈક વડોદરા શહેરના નગરજનો માટે આ જે પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવતું હોય છે, પરંતુ આ જે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયો છે અને આટલી મોટી માત્રામાં જે વેડફાટ થઈ રહ્યો છે પાણીની, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ નગરજનોને ભારે હાલાકી જે છે તે ભોગવું પડી શકે છે. કારણ કે આ જે પાણી છે, કેટલાક જે વિસ્તારો છે, અમને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પણ આપને પહેલા બતાવ્યું છું કે મોટી માત્રામાં જે પાણી જે છે તેનું વેડફાટ થતું હોય છે, પરંતુ કેટલાક જે લોકો છે તે રાહ જોઈ રહ્યા હોય છે, તેમના જે વિસ્તાર છે તેમાં પાણીની સમસ્યા હોય છે કે દૂષિત પાણીની સમસ્યા હોય છે, પરંતુ આ જે બ્રિજ પાસે જે રેલવેની કામગીરી થઈ રહી હતી તેમાં જે મોટી માત્રામાં પાણીની ભંગાણ જે સર્જાયો છે તે પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે અને આટલી સમસ્યા જે થઈ રહ્યું છે. બિલકુલ થી જે કામગીરી કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને કહી શકાય કે બુલેટ ટ્રેન જો બનાવવામાં આવી રહ્યું છે તે શું કહી શકાય કે આજે પાણીનું ભંગાણ થયું છે કે જે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે ત્યારે આપણે વાત કરીશું. આ કેટલાક વિસ્તારો એવા હોય છે જ્યાં પાણી નથી પહોંચતું, નગરજનો હાલાકી જે ભોગવી રહ્યા હોય છે, પરંતુ આટલી મોટી માત્રામાં જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેટલું યોગ્ય? સૌ પ્રથમ તો વડોદરા શહેરના નાગરિકોને પીવાના પાણીની ખૂબ જ તકલીફ છે, પૂરતા પ્રેશરથી જ્યારે પાણી મળતું નથી, અને બીજી બાજુ આ રીતે કોઈ ના કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય એના કારણે પાણીની લાઈનો દરરોજ તોડી નાખવામાં આવે, ગમે ત્યારે પાણીની લાઈન ગમે ત્યારે ડેમેજ કરી નાખવામાં આવે. તમે જુઓ કે પંડ્યા હોટલ શાસ્ત્રી બ્રિજની બાજુમાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, આ લોકોએ રાત્રે મોડા 12:30 આસપાસ એમના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પાણીની મેઇન લાઈનમાં ડેમેજ કરી નાખ્યું છે. એના કારણે આખા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું. રાત્રે 12 વાગ્યાથી લઈ અને સવારે 5-6 વાગ્યા સુધી કોઈ અધિકારી જોવા પણ આવ્યો નહીં, અને સવારે મેઇન લાઈન સવારે બંધ કરી, એટલે કરોડો ગેલન પાણી બગડી વહી ગયા પછી આજે લાઈન બંધ કરી. અત્યારે તમે જુઓ કે આ પાણી સવારથી આવું ને આવું વહેતું છે. એક બાજુ લોકોને પીવાના પાણીની તકલીફ છે, ચોખ્ખું પૂરતું પાણી મળતું નથી, પ્રેશરથી પાણી આવતું નથી, અને બીજી બાજુ આ રીતે કોઈ પણ આવે, જીઓ વાળા આવે, એરટેલ વાળા આવે, કોઈ કેબલ વાળા આવે, અંડરગ્રાઉન્ડ લાઈન વાળા આવે, તો ગમે ત્યારે પાણીની લાઈનો તોડી નાખે છે, જેના કારણે આવી લાખો કરોડો ગેલન પાણીનું નુકસાન થઈ રહ્યું છે. એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી, અને બીજી બાજુ આ અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે લોકોને પાણીના આ તમે જુઓ લોકોને પાણી મળતું નથી અને પાણી આવી રીતે વહી રહ્યું છે. રેલવેની જે લાઈન બનાવવામાં આવે છે બુલેટ ટ્રેનની, લોકોની સુવિધા માટે કંઈક ને કંઈક તંત્ર દ્વારા બનાવવામાં આવે છે, પણ સુવિધામાં જે આ અસુવિધા નગરજનોને ભોગવવું પડશે એ સૌ પ્રથમ તો કોઈ પણ કામગીરી ચાલતી હોય તો ત્યારે તંત્રના તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ નકશા સાથે હાજર રહેવું જોઈએ, કારણ કે ખબર છે કે ભાઈ અહીંયા આગળ મોટી મોટી મશીનરી લાગવાની છે, તો પાણીની લાઈનો દરેક જગ્યાએ વહેતી હોય, અંડરગ્રાઉન્ડ પાણીની લાઈન હોય, ગેસની લાઈન હોય, ડ્રેનેજની લાઈનો હોય, તો એ લાઈનો તોડી ના નાખે એની માટે નકશા સાથે એ લોકોએ હાજર રહેવું જોઈએ, પરંતુ કોર્પોરેશનનો કોઈ અધિકારી હાજર રહેતો નથી. રાત્રે બધા ઘરે જતા રહે, એમની ડ્યુટી હોય છે કે કોર્પોરેશનમાં 24 કલાક ગમે ત્યારે પરિસ્થિતિ સર્જાય આવી તો હાજર રહેવું જોઈએ, પરંતુ આ લોકો હાજર નથી રહેતા,
એના કારણે આ પાણીનો બગાડ થઈ રહ્યો છે. બિલકુલ થી આ જે મોટી માત્રામાં જે પાણીનું વેડફાટ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારે હાલાકી જે છે તેમને ભોગવું પડી શકે છે. કારણ કે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય કે તમામ જે રેલવેના પ્રોજેક્ટ નગરજનોના સુવિધાઓ માટે બનાવવામાં આવે છે, પરંતુ સુવિધા પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે સુવિધાની સુવિધા કરવામાં આવે તેનામાં જે આ અસુવિધા કહી શકાય. કારણ કે કેટલા સમયથી આ જે ભંગાણ તે સર્જાયું છે, આટલી માત્રામાં જે પાણીનું વેડફાટ થઈ રહ્યું છે, નગરજનોને હાલાકી ભોગવી પડે છે. આપણે પહેલાં બી જણાવ્યું કે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકો ત્રાસી રહ્યા છે, જ્યાં લોકો હેરાન છે કે તેમને પાણી મળે અને ચોખ્ખું સિક્કે શુદ્ધ પાણી મળી રહે. ત્યારબાદ આવી રીતે મોટી માત્રામાં પાણીનું વેડફાટ થવું એ કેટલો યોગ્ય છે, ત્યારે અહીંયા પણ તમામ જે ઉપસ્થિત છે કોર્પોરેશન દ્વારા જ્યારે લોકો માટે કામગીરી કરવામાં આવતું હોય, તેમની સુવિધા માટે કામગીરી કરવામાં આવતા હોય, ત્યારે કંઈક ને કંઈક તેમને ધ્યાન રાખવાની કાળજી લેવાની જરૂર છે. વોર્ડ નંબર 1 જે છે ત્યાં પાણીનું જે વધારે સમસ્યા થતી હોય છે, પરંતુ અહીંયાથી જે પાણીની સમસ્યા થઈ રહી છે, મોટી માત્રામાં જે પાણી વહી રહ્યું છે અને પાણીનું વેડફાટ થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય છે, ત્યારે જ્યારે આ તકલીફ થઈ રહી છે લોકોને કંઈક ને કંઈક કહી શકાય કે આ જે પાણી વેડફાટ થયું છે આ સેવ થતું તો લોકોને કંઈક ને કંઈક કામ લાગતું. પરંતુ વોર્ડ નંબર 1 જે શાસ્ત્રી બ્રિજ પાસે આજે કામગીરી રેલવેની ચાલી રહી હતી તેમાં જે સમસ્યા છે લોકોને સર્જાવી શકે છે આગળ જઈને, પરંતુ આ જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના દ્વારા વોર્ડ નંબર 1 છે ત્યારે બિલકુલથી જે તેમને જણાવવામાં આવ્યું છે કે અહીંયા જે રેલવેની કામગીરી થઈ રહી હતી ત્યારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટી માત્રામાં જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે યોગ્ય નથી, કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, સરાહનીય કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી દરમિયાન આવી કોઈ નુકસાન ન થાય, આવી કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક સ્ટુડન્ટ્સ, વડોદરા.